अरे हाय लच्छी, ईश्वर दीजिए गणपति दीजिए ज्ञान, सरस्वती ईश्वर दीजिए गणपति दीजिए ज्ञान। ऐ बजरंगी महाबल दीजिए सदगुरु दीजिए शान। गोपपति गोलोकपति, गोपपति गोलोकपति, गोप को गुलन जीवन यशोदानंद के नमो कृष्ण व्रज चन। मित्रों, आ वक्ते मैं जेम कीधु एम अमने मळवानी इच्छा बहु थई। हवे आम आदत पड़ती जाय कि क्यारे बुधवार आवे ने क्यारे मळीए, पण भगवतीनी कृपाथी दर वक्ते कोई ने कोई मित्र आवे छे। तो आ वक्ते फरी पाछा मारा આમ ચહેતા કહેવાય કે મારા દિલમાં બેઠેલા બંને મિત્રો તબલા ગુરુભાઈ ઉમેશ સોલંકી અને ઢોલક ઉપર લલિતભાઈ સોલંકી, આ બંને જણા હોય એટલે બીજી કઈ જરૂર જ ન પડે, એટલે એ અનુલક્ષીને લઈ જઈ તમારા બધા સાથે થોડો આનંદ કરીએ। ઘણા મિત્રોના ફોન આવે છે, મિત્રો કે આ ફરમાઈશ છે, આ ગીત સાંભળીએ, પણ એ ફરમાઈશો ગાવા કરતા જે આવે ગળામાં ઉલટથી એ ગાય જવામાં લિજ્જત છે એ નિયમ રાખ્યો છે, અને મિત્રો ઉમદા દિલે સાંભળે પડે છે। તો શરૂઆત માટે એક સુંદર મજાની શ્રીનાથજીની એક સુંદર મજાનું પદ સાંભળીએ। મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી પોરબંદરની બાજુમાં માધવપુર ગામ છે જ્યાં રુક્ષ્મણી વિવાહ થયેલો, એ રુક્ષ્મણી વિવાહના જે સ્થળ છે માધવપુર ગેડ કહેવાય છે, ત્યાંના મંદિરમાં રોજ આ પદ વાગે અને બહુ પ્રેમથી ઠાકોરજીને બોલાવે છે। આપણે કોશિશ કરીએ પદને રજૂ કરીએ, તો ફરીથી આપના બધાનો સ્વાગત કરી આ સુંદર મજાના પદની શરૂઆત કરીએ અને આગળ ચાલીએ। થેન્ક યુ વેરી મચ। લાલી મેરે લાલ કી
लाली मेरे लाल की मैं जित देखूं तितला। अब तो लाली देखन मैं गई तो मैं खुद भी हो गया। ओ मंदिर ये मारे ओ मंदिर ये मारे आबो ने सुंदर श्याम सुहागी मंदिर ये मारे श्याम सुहागी मंदिर ये मारे राम रामे मंदिर ये मारे आने।
ક્યાં બાત જય હો બસ હવે થોડો સમયમાં શ્રાવણ મહિનો આવશે એટલે કૃષ્ણ ભગવાનને યાદ કરશું બધા અત્યારે દોસ્તોમાં ખૂબ મારા પ્રિય એવા બધા દોસ્તો જોડાઈ ગયા છે એમાં નીતિનભાઈ દેવકા રાજકોટથી ઘનશ્યામ ગૌતમી અમારા મુંબઈવાળા હા ખૂબ જાણીતા હાસ્ય કલાકાર ભાઈ નવસાદ કોટડિયા ભાઈ 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 અને સોનલ શાહ છે દુબઈથી અમારા આ બધા આ બેકબોન છે પ્રેમથી આશીર્વાદ આપે છે ખૂબ ખૂબ આભાર તમારો અને જે કાંઈ ક્ષતિ હોય અમને કહેજો બાકી તો પ્રેમથી સાંભળો જો અમારા માટે એ જ રિવોર્ડ છે મોટી વાત છે એક પૂજ્ય નારાયણ સ્વામીના સુંદર એક ભજન છે ગઈ
મોરી સુરત મોહની મૂરત ઉપર મોહિત થઈ એ કાન ઉપર મોહિત થઈ સાબરી સુરત સાવરી સુરત મોહની મૂર ઉપર મોહિત થઈ એ ઉપર મોહિત થઈ સાવરી સુરત મોહની મૂર જામનગરથી મીનાબેન મીનાબેન ગઢવી શ્રાવણ મહિનો આમ તો મહાદેવજીનો કૃષ્ણનો મહિનો કહેવાય બીજા જે મિત્રો પધાર્યા છે એમાં રાકેશભાઈ દવે પરાગ દોશી ફાલ્ગુની બેન ઓઝા સોનલ કાવા આ બધાનો ખૂબ ખૂબ સ્વાગત છે કે તમે બધા પ્રેમથી સાંભળો છો એટલે અમે સરસ રીતે ગાઈ શકીએ છીએ ગાઓ એક સરસ મજા મારી હારે ગવાય તો ગાજો આપણે થોડી વાર માટે સૌરાષ્ટ્રમાં વયા જઈએ કારણ કે ઝરમર ઝરમર વરસાદ આવતો હોય અને એ ગામડાના માણસો રાસ કે ગરબા લેતા હોય કૃષ્ણને યાદ કરતા હોય કેવડી મોટી વાત કહે છે લોકગીતોની અંદર કેવડો મોટો સંદેશ છે મેં પહેલા પણ કીધેલું અત્યારે કહું છું કે ગામડાના માણસોને કીધું કે હાલો વૈકુંઠમાં ભગવાનના દર્શન કરાવીએ તો કે ના ભાઈ ના અહીંયા વૈકુંઠમાં જાય તો એ ચતુર્ભુજના દર્શન કરવા પડે ને એની એનો તાપ જીરવાય નહીં આપણાથી પણ ગામડાનો કૃષ્ણ છે એના હાથો ખભે હાથ રાખીને વાત કરી શકાય નહીં યાર રમી શકાય તો મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં આવું એ ગીત એ અર્થનું બનેલું અત્યારે જે ગીત છે એ તો અત્યારે જે પાછળ આપણે વરસાદ આવી રહ્યો છે ઝરમર ઝરમર એટલે એને યાદ કરી અને એક લોકગીત એવું મને ગમે છે કારણ કે લોકસંગીત છે ને એની અંદર અત્યારે હું મારા મિત્રો માટે ખાસ આ કહી રહ્યો છું કે સંગીતની મૂળ ઉત્પત્તિ એ લોકસંગીત છે દરેક સંગીતની માં કોઈ હોય તો લોકસંગીત છે કેટલી જાતના સૂર મળે તો આપણે એવી કોશિશ કરીએ કે તમને થોડા સૂર જેમાં દેખાય પણ ખરા તો આવો એક સરસ લોકગીત સાંભળીએ Hey
કરાય માય સાંભળા જેથી મારા બાલાની હરે મને મે તે તું સિદ્ધને કરાય માય સાંભળા ઈ જરબર વરસાદમાં રાસ જાય મોય છે શ્રાવણ મહિને તે વાલો સંદેશા ને મોકલે ને એ જરમર વરહે છે જીણા મેં હરી સંગ હરી સંગ હે કરે હાથની રે
મધુ ચારી અનુ દવે સુરત તપાસે અમિત પટેલ કેનેડા એન્ડ મિત્સુ ફ્રોમ દુબઈ ભાઈ ભાઈ આપણો પ્રોગ્રામ ક્યાંનો ક્યાં આવ્યો ભાઈ તો આજે ખબર નહીં આવું કઈ નક્કી નહોતું પણ આ બે જણાએ મને ડાયરાના મૂડમાં લાવી દીધું આજે હવે એમાંથી પાછું વળવું અઘરું છે એનું કારણ એ કે આ અમુક રોજનું છે ભાઈ અમે ભેગા થાય એટલે આવી ધડબડાટી બોલે પણ જે નક્કી કર્યું હતું એવું તો કાંઈક તો કરવું પડે કારણ કે મેં કીધું એમ આપણો જે દિલનો ઉમંગ છે મને પોતાને ગમતી જે વસ્તુ છે એ ગઝલો છે લોકસંગીત તો શું છે એની તાસીર જ એવી છે માણસ ઊભો બેગી નો કે ઊભા થઈ જાય એટલે એ બધું તો આપણે રોજ કરીએ છીએ અને આ તમે આવ્યા એટલે થઈ ગયું આવું હતું નહીં કે એટલે આજે એક સરસ મજાની મારી પ્રિય ગઝલ કોશિશ કરું છું આ બંને ઉસ્તાદો એવા છે કે અમારે એની આ રાલવું પડે એટલે બધા ખાસ આ બે અમારા આ બે હાથ છે હજી અમારે વિનોદ કુમાર તો હજી ઘરે છે તો એક સરસ મજાની જગજીતસિંહની એક સરસ ગઝલ આપણે ગાઈએ અને
પછી વળી પાછા છેલ્લે એકાદું વળી એવું લાગશે તો લોકો કહેશે તો વળી એકાદું દુઃખો છે કઈ ગાવો નહીં. લોકસંગીત આજે આજે શ્રાવણ મહિનો આવી ગયો બરાબર. अगर हम कहें और वो मुस्कुरा दे, हम उनके लिए जिंदगानी लुटा दे. अगर हम कहें और वो मुस्कुरा दे, अगर हम कहें अगर हम कहें और वो मुस्कुरा दे. अगर खुद को भूले अगर हम कहें ओ मुस्कुरा दे. कभी हम किया थी जिन्हें छोड़ न पाए, गम की आधे कभी गम की आधे जिन्हें छू न पाए, वफाओं के हम अगर हम कहें वो मुस्कुरा दे. उनके लिए जिंदगानी लुटा दे. अगर हम कहें वो मुस्कुरा दे. कयामत के दीवाने कहते हैं हमसे,
चलो उनके चेहरे से पर्दा हटा दे, अगर हम कहें वो मुस्कुरा दे, हम उनके लिए जिंदगानी लुटा दे, अगर हम कहें सजा दे सिला दे बना दे मिटा दे, सजा दे सिला दे बना दे मिटा दे, मगर वो कोई फैसला तो सुना दे, अगर हम कहें उनके लिए जिंदगानी लुटा दे, अगर हम कहें वो मुस्कुरा दे, अगर हम कहें वो मुस्कुरा दे, अगर हम वाह भाई जतिन भाई पुरोहित क्या बात है, जय श्री कृष्ण। किशोर भाई गढ़वी जय माता जी। भाई आज उमेश भाई आता है तो मैंने बहुत सरस एक बात करी के भाई ललित भाई ने आप गजल बहु गमे थी, शु काम गमे थी खबर नहीं, पण ई तो तमारो नाम लेता था अंदर अंदर बे जणा के समझी लीधो लागे छे। અત્યારે શું થયું, કોરોના સમયની અંદર કેટલાય ને પ્રેમ થઈ ગયા છે, કેટલાય ના છૂટા છેડાઈ થઈ ગયા છે, કારણ કે બહુ જાજુ ભેગું રહેવું પડ્યું, એમાં પ્રોબ્લેમ થયો, કેટલાય નો આમ વધારે જામી ગયું, કારણ કે બધા અલગ અલગ અનુભવો છે બધાને, પણ એમાં બહુ જાજુ પડવું નહીં આપણે, કે અત્યારનો આમ ક્યારેક ક્યારેક મોબાઈલના નેટવર્ક જેવો પ્રેમ હોય ત્યારે બંધ થઈ જાય ખબર નહીં, એ બહુ જાજુ એ બાજુ આપણે જવું નથી, પણ ગઝલ મને ન ભૂલતો હતો અતાઉલ્લાહ ખાનની એક ફની ગઝલ છે જરા, અને જે દિલ ભાંગીને ભૂખો થઈ ગયો એના માટે છે, એમ કહી દે કે એ રૂટ કી સભી લાઈને વ્યસ્ત, સમજી જવાનું કે ભાઈ જામતું નથી કઈ, इष्ट करने वालों को वहदत का मजा मिलता है, वहदत यानी कि अपनापन। परिमल भाई, इष्ट करने वालों को वहदत का मजा मिलता है, इष्ट सच्चा हो बंदे का तो बंदे को खुदा मिलता है, बड़ी साचो प्रेम हुई तो કહી પે નિગાહ હૈ કહી પે નિશાના, એટલે આપણે હા વાવસ્તરા કહેવા દોડી દીધું, એકચ્યુઅલી સાચી તમને વાત કહી દઉં, કોઈને કહેતા નહીં ખાનગીમાં, આ ઉમેશ માટે લલિતભાઈ આવીને મને કીધું હતું કે આ ગઝલ ઉમેશને બહુ ગમે છે, ખબર નહીં શું હોય તો તમે આજે આ ખાસ ગાજો, એટલે મેં મારા પંચાંગમાંથી ગોતીને કાઢી છે, હવે તમારે કેમેરો છે એ ઉમેશ ઉપર રાખો, ઇધર જિંદગી કા ઇધર જિંદગી કા
इधर जिंदगी का जनाजा उठेगा, उधर तू किसी की दुल्हन बनेगी। इधर जिंदगी का, कयामत है यारो, कयामत से पहले कयामत है यारो, मेरे सामने मेरी दुनिया लुटेगी लुटेगी। इधर जिंदगी का जनाजा उठेगा, उधर तू किसी की दुल्हन बनेगी। जवानी में मेरी सितम ढाने वालो, जरा सोच लो क्या कहेगा जमाना। जवानी में मेरी, जवानी में मेरी सितम ढाने वालो, जरा सोच लो इधर मेरे अरमां कफन पहन लेंगे, इधर मेरे अरमां कफन पहन लेंगे, उधर उनके हाथों पे मेहंदी लगेगी। इधर मेरे अरमां कफन पहन लेंगे, उधर उनके हाथों पे अजल से मोहब्बत की दुश्मन है दुनिया, कई दो दिलों को मिलने न देगी। अजल से मोहब्बत की, जो भी लोगों ने प्रेम किया है उसको दुनिया का ये तकलीफ होती है, दुनिया बराबर नहीं है। यार एक मस्त गजल याद आई, तुम्हें दिल लगी भू जानी पड़ेगी, तुम्हें दिल लगी भू जानी पड़ेगी, मोहब्बत की राहों में आकर तो देखो, तुम्हें दिल लगी भू जानी पड़ेगी, मोहब्बत की राहों में आकर तो हंसोगे, तड़पने में मेरे ना फिर तू हंसोगे, कभी दिल किसी से लगा कर तो देखो देखो, तुम्हें दिल लगी भूल जानी पड़ेगी। अजल से मोहब्बत की दुश्मन है दुनिया, कहीं दो दिलों सांभो तब ध्यान। इधर मेरे दिल
गुजर चलेगा। इधर मेरे दिल पर खंजर चलेगा, उधर उनके माथे पे बिंदिया सजेगी सजेगी। इधर मेरे दिल पर खंजर चलेगा, उधर उनके माथे पे बिंदिया सजेगी सजेगी। इधर जिंदगी का जनाजा उठेगा, उधर तू किसी की दुल्हन बनेगी। गजल तो बहुत लंबी, आखिरी शेर सुना रहा हूं। उमेश भाई ने जाजा हैरान नहीं करवाया के दिल ना उधर। अभी उनके हंसने के दिन है वो हंस ले, अभी मेरे रोने के दिन है मैं रो रो। अभी उनके हंसने के दिन है वो हंस ले, अभी मेरे रोने के दिन है मैं रो दिल है मैं रो। मगर एक दिन उनको रोना पड़ेगा, मगर एक दिन उनको रोना पड़ेगा, जिस दिन पे मेरी मैयत उठेगी उठेगी। मगर एक दिन उनको रोना पड़ेगा, जिस दिन पे मेरी मैयत उठेगी। इधर जिंदगी का जनाजा उठेगा, इधर जिंदगी का जनाजा उठेगा, उधर तो किसी की दुल्हन बनेगी। कयामत से पहले कयामत है यारो, मेरे सामने मेरी दुनिया लुटेगी, मेरे सामने मेरी दुनिया लुटेगी, मेरे सामने मेरी दुनिया लुटेगी। वाह दोस्तों क्या बात है, परिमल झवेरी भाई भाई भाई, भाविन थड़ेश्वर जय माता जी, धर्मेंद्र ठक्कर, कल्पना ठक्कर घाटको भरती, किशोर भाई गड़ा हमारा खूब प्रेमी एकदम, अने એની પોસ્ટ આવશે ખુશ થઈ જાય આપણે એવા, અને કીર્તિ જોશી દુબઈ જય માતાજી વાહ ભાઈ વાહ, બસ આવો પ્રેમ બધા જાળવી રાખે પ્રેમથી તો ખૂબ આનંદ આવે। એટલે આજે ઉમેશભાઈ ખરેખર હું ને નીનાભાઈ વાત કરતા હતા, કારણ કે તમારું તો કાંઈ હજી ફિક્સ નહોતું અને મેં નક્કી કર્યું કે આપણે બેઠા બેઠા એકલો એકલો ગવાય એવા ગીતો ગવાય, પછી અચાનક ખબર પડી તમે આવો છો, ભાઈ લલિતભાઈ આવે, લલિતભાઈ વગાડે એટલે ભલે તમે ગમે તે કયો, હા વાહ ઉસ્તાદ એવું છે, એટલે એના માટે થઈને મેં કાંઈ રચના પસંદ કરી છે, એટલે એકદમ મજા આવી જાય એવી બરાબર। જો કે આ ગઝલ ગાવા માટે થઈને મારી ફૂટપટ્ટી બહુ નાની પડે, કારણ કે મારો વિષય નથી, પણ છતાંય મને શોખ છે અને તમે બધા એન્કરેજ કરો છો એટલે ધીરે ધીરે હું કોશિશ કરીને ગાઈ રહ્યો છું, પણ
આબિદા પ્રવીણજી એ ગાયેલી આ ગઝલ છે અને એ મહાન ગાયકોમાં એક ખૂબી છે કે આપણે બહુ સિમ્પલ લાગે પણ એને એવી રીતે ગાય હોય જ્યારે આપણે ગાઈએ ત્યારે ખબર પડે પણ એઝ અ લિરિક્સ વાઇઝ અને મને બહુ ગમેલી તો એ ગઝલ હું આપણે સાંભળાવું છું આની અંદર સંઘ શબ્દ આવે છે સંઘ હર શખ્સને એટલે સંઘને પથ્થર પથ્થર બધાએ હાથમાં ઉપાડી રાખ્યો છે સંઘ હર શખ્સને હાથો મેં ઉઠા રખા હૈ તો પથ્થર દરેક માણસે હાથમાં લીધો છે તો એ શબ્દ યાદ રાખીને આ ગઝલ સાંભળીએ રે जब से तूने मुझे दीवाना बना रखा है संग हर शख्स ने पत्थर संग हर शख्स ने हाथों में उठा रखा है जब से तूने मुझे दीवाना बना रखा है जब से तूने मुझे संग हर शख्स ने संग हर शख्स ने हाथों में उठा रखा है जब से तूने मुझे दीवाना बना रखा है जब से तूने मुझे दीवाना बना रखा है बड़ा अच्छा शेर उसके दिल पर भी कड़ी इश्क में गुजरी होगी उसके दिल पर भी उसके दिल पर भी कड़ी इश्क में गुजरी होगी इसके दिल पर भी कड़ी नाम जिसने भी कभी नाम जिसने भी मोहब्बत का सजा रखा है जब से तूने मुझे दीवाना बना रखा है जब से तूने मुझे दीवाना बना रखा है संग हर शख्स ने हाथों में उठा रखा है जब से तूने मुझे दीवाना बना रखा
શકાય सहने में बीवी को सहने भी में कुदरत ने मजा रखा है जब से तूने मुझे दीवाना बना रखा है जब से तूने मुझे दीवाना बना रखा है सक हर शख्स ने हाथों में उठा रखा है जब से तूने मुझे એક સરસ ઉમેશભાઈ ગીત યાદ કરાયું કારણ કે વરસાદનો મહિનો છે વરસાદનો મહિના રાગ સારા અને એ રાગ છે આમાં લોકગીતની અંદર बांसुरी तू बैरन भई काहे हमें दुख दे बांसुरी तू बैरन भई बांसुरी तू बैरन भई काहे हमें दुख दे हम तो प्यासी रह गई तुम अधर रस ले ઈજ વાત આપણું સૌરાષ્ટ્ર કાઠિયાવાડનું લોકગીત કહે છે એક સરસ મજાનો પ્રસંગ છે આમ તો એના ઉપરથી આધ્યાત્મ નીકળેવું છે કે કવિ સંવાદ કરે છે બોલે તો શું એકવાર વાંસળી અને ઢોલ બે વાતો કરે છે ઢોલ કહે છે કે હે વાંસળી
તારા નસીબ તો જો કે ભગવાન તને વગાડતા હોય તો તારા પગ દબાવતા હોય એવું લાગે દ્રશ્ય. અને 24 કલાક જ્યારે જુઓ ત્યારે તું એના હોઠોની પાસે હોય. ઢોલ કે અમે એવા ક્યાં કર્મ કર્યા છે કે એ બે હાથમાં દાંડી લઈને ખમી હાંજના શરૂ કરે. કહેવાનો મતલબ કે એટલા જોરથી જોરથી વગાડે એનું કારણ શું હશે? અહીંથી આધ્યાત્મ શરૂ થાય છે. વાંસળીએ જવાબ આપ્યો કે એવું નથી ભાઈ, પણ પરમાત્મા સુધી પહોંચવું હોય તો નિખાલસ થઈ જવું. તમારી જે કોઈ એબ છે, તમારા જે કોઈ છિદ્રો રૂપી તમારા દુર્ગુણો છે, એ દરેકનો લોપ કરીને પરમાત્મા સુધી પહોંચી જાવ એટલે પરમાત્મા એના પાસે તમારે એને સ્થાન આપે. એમ કહે છે કે મેં મારા દુર્ગુણ જે કાંઈ હોય એ ભગવાનની સામે મૂકી, મારા છિદ્રો છે એ બધા ખુલ્લા મૂકી દીધા ભગવાન સામે, અને તે તારી બે પોલ છે ને ઢાંકી દીધી છે. કહેવાનો આધ્યાત્મનો મતલબ એ છે કે ભગવાન પાસે જાઓ ત્યારે એકદમ નિષ્કલંક સરળ થઈને જવું તો ભગવાનની પાસે પહોંચી શકાય. તો લોકગીતો છે એ તો મોટા મંત્રો છે. આ લોકગીત છે ખૂબ સુંદર, થેન્ક યુ તમે યાદ કર્યું, મજા આવે. એ આવી રૂડીને રંગીલી રે વાલા તારી વાસળી રે નો આવી રૂડીને રંગીલી રે વાલા તારી વાસળી
ચરણો રે મારો આકુળ વ્યાકુળ થાય જો શેમાંથી બનાવી ગીતો તો ખૂબ લાંબા ને ખૂબ ઘણા છે, પણ આનંદ આવે છે. છેલ્લી એક લાઈન સંભળાવી દઉં. સાગર સે દંપતિ સુખ દર્શે સે સે
ખાસ કરીને અમારા બંને જે ભાઈઓ વિજયદાન લીલા જય માતાજી કપિલ ઓઢવાણા ભાઈ ભાઈ તો બધા મિત્રો ખૂબ પ્રેમથી સાંભળે છે. હજી તો કાલે પાછા બધા મળશે એટલે આ ઉમેશભાઈ અને લલિતભાઈના બહુ દિલથી આભાર. અને દર વખતે અમારા પ્રિન્સ ભાઈ નિનાદ ગઢવી આપણને સાથ આપે છે, કારણ કે એના વગર બધું નખમ હોય, બધું અત્યારે કમઠાણી ભેગું કરે. આપણે તો ગાતા આવડે, આપણે ઠેકડા મારીએ પણ. તો નિનાદ ગઢવીનો પણ એટલો જ આભાર. અને આ જબ સે તુને મુજે દીવાના બના રખા હે એની ફરમાઈશ હતી એટલે યસ. એટલે જેટલા જેટલા મિત્રો અમારી સાથે જોડાણા છે એ બધાનો ખૂબ દિલથી આભાર. દર વખતે આમ તો કહેવાનું ન હોય પણ છતાંય કહી દઉં, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, એને સાંભળજો, એને શેર કરજો અને વધુ લોકોને આનો લાભ મળે. કારણ કે આજ સવારે જ મને મારા મિત્રનો ફોન આવ્યો, મહોત્સવ ચેનલવાલાનો, આપણે હેમંતભાઈ, તો મને કે ભાઈ આ તમારા લાઈવ પ્રોગ્રામ એટલો સરસ છે કે અમે લોકો ડાઉનલોડ કરીને અમે બતાવવાના છીએ ચેનલમાં. તો મહોત્સવ ચેનલવાળાનો પણ એટલો જ આભાર કે જો એ બતાવવાના હોય તો. આ તો શું છે, આપણા આ કાર્યક્રમ નથી અને આને અમે નિજાનંદ કહીએ છીએ. હજી આના કયા લાઈવ પૂરું કરી અને જમીને પાછા અમે વળી પાછા અમે તો બેસી જ જવાના છે. આ તો તમને બધાને બહુ હેરાન નથી કરવા એટલે આ તોય આજે સવા કલાકની ઉપર થઈ ગયું. પણ અમે લોકો આ અમારી મોજ છે, અમે મળીએ ત્યારે બધા જલસો કરીએ. તો આવો આપણે પણ બધા સરસ મજાનો આ એક પ્રેમનો પ્રસાદ તમારા બધા આપણે બધા સાથે લઈએ. અને બધાનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ વેરી મચ. જે કંઈક ક્ષતિ હશે એ અમારી હશે, પણ છતાંય આપ ઉમદા દિલે અમને સાંભળો છો. તો જે કાંઈ અમને જે અમારી ભૂલ હોય ચોક્કસ અમને બતાવજો, તો અમને પણ ખબર પડે, તો બીજી વાર સુધારી શકીએ. ફરી પાછા મળશું મેળે મેળા વડે, મળશું ગામ ગયા એવા વાયદા સાથે. સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, થેન્ક યુ વેરી મચ, ગુડ નાઇટ.